जल्दी बोलो। ओम नमः शिवाय। ओम नमः शिवाय। ओम नमः शिवाय। मैं कुल 16 जना नो ग्रुप राजकोट थी चारधाम ने जाते निकला था, परंतु थोड़ू कर सकते परम दिवसे बजा केदारनाथ फसाई गया छे, पण आजे वातावरण चोखू થઈ ગયું છે અને ઘોડાના તમને આ સંકટમાંથી બહાર કાઢશે એવી અમને સૌને વિશ્વાસ છે। यात्रिको बधा वधारे में वधारे केदारनाथ में फसायेला छे। आ सामे ज पहाड़ी विस्तार छे, हजी पण खूब वादड़ा छे, हिमवर्षा रात्रे थई छे, यात्रिको खूब ज परेशान छे। मात्र ए कारणे के फसायेला यात्रिको कई रीते नीचे आवशे। राजू भाई फरी थी बोलजो। बोलो नोतू। हाँ हाँ राजू भाई, तमारा जे साथे आवेला छ मित्रो अने एमना धर्मपत्नीओ ત્યાં ઉપર ફસાયેલા છે રીતાબેન, ત્યાંથી પણ કોઈ સંપર્ક થતો નથી। અને એક વખત ફોનમાં સંપર્ક થયો તો ખબર પડી કે એ લોકો માટે પાણી કે પીવાનું પાણી કે જમવાનું પણ પૂરતું મળી રહે એમ નથી। ત્યાં અતિશય ઠંડી અને વરસાદ હોવાના કારણે એમની પાસે પૂરતા કપડાં પણ નથી અને ઠંડીમાં કાંઈ જ કરી શકે એવી સ્થિતિમાં નથી। હેલિકોપ્ટર મિલિટરી અથવા બંનેની સહાય લઈને એ લોકોને નીચે ફરજિયાત લાવવા રેસ્ક્યુ કરવા જોઈએ, તો પરિસ્થિતિ એવી છે કે હજી કોઈ પણ રીતે યાત્રિકોનો સંપર્ક પણ નથી થઈ શકતો અને જેને કારણે બધા લોકો ખૂબ જ ચિંતિત છે। હમણાં જ સીએમઓ ઓફિસમાંથી પણ ફોન આવેલો, જેને કારણે એ લોકો પણ વ્યવસ્થા કરે એવી શક્યતાઓ અને સંભાવનાઓ દેખાઈ રહી છે। અત્યારે હોટલમાંથી ઓમ નમઃ શિવાય। ઓમ નમઃ શિવાય। કેવું લાગે છે બેન, શું તમે વિચારો છો? અમે તો વિચારીએ કે ક્યારે જલ્દી હવે ચોખ્ખું થાય, વાતાવરણથી વાતાવરણ નીકળીએ। બહુ ખરાબ પરિસ્થિતિ છે, કાલની તો બહુ જ ખરાબ પરિસ્થિતિ ભાઈ, શું કરું? એ કઈ આપણા યાત્રિકો ઉપર ફસાયેલા છે, કેવી ચિંતા થાય છે? બહુ જ ચિંતા થાય છે। અમારો એક બાબો છે, આટલા યાત્રિકો છે, એને ખાવા પીવાનું શું થતું હશે? બહુ જ ઠંડી એટલી છે, બહુ જ ચિંતા થાય છે। ઓમ નમઃ શિવાય બેન, કેવી ચિંતા થાય છે બેન, તમને શું અનુભવો છો અત્યારે આ પરિસ્થિતિમાં? બહુ ચિંતા થાય છે, હજી ઉપર અમારા 6 જણા રહી ગયા છે, કે જલ્દી નીચે આવે। બાકી અહીંયા તો અમને કઈ વાંધો નથી, વરસાદ ચાલુ છે, એ લોકો આવી જાય પછી અમને શાંતિ થાય। તો આ રીતે યાત્રિકો જે નીચે કેદારનાથના દર્શન કરીને નીચે આવી ગયા છે, એ યાત્રિકોની બાબતમાં